ઓફ વડોદરા. ગરમીની સિઝનમાં સ્વાસ્થ્ય માટે ઉત્તમ ઔષધ અને શરીરને ઠંડક આપતા એવા લીંબુની આવક આ વખત ઓછી થતાં લીંબુના ભાવ બજારોમાં આસમાને પહોંચી ગયા છે. આકરા ઉનાળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે, જેમાં માર્ચ માસમાં ગરમીનું તાપમાન વધી જાય છે ત્યારે ઉનાળામાં ઠંડક આપતા પીળા પાકા લીંબુ ઉપયોગમાં લેવામાં આવતા લીંબુના ભાવ ડભોઈમાં આસમાને પહોંચ્યા છે. ગત વર્ષે માર્ચ માસની શરૂઆતમાં બજારમાં 60 રૂપિયાના કિલોના ભાવે લીંબુ વેચાતા હતા. હાલ 160 રૂપિયા કિલો મળી રહ્યા છે. તેમાં પણ જે લીલા કલરના કાચા હોય છે તેમાં રસ ઓછો નીકળે છે અને પીળા અને પાકા લીંબુમાં વધારે રસ નીકળે છે. વેપારીઓ બંને મિક્સ કરીને તોલીને આપતા હોય છે ત્યારે બજારમાં લીંબુની માંગ છે તેની સામે આવક ઓછી છે. બજારમાં ગ્રાહકોની ખરીદી સામે તેની સરખામણીમાં એક બાજુ ગરમી અને ઉનાળામાં આવક ઓછી થતાં સાથે રમજાન માસમાં મુસ્લિમ બિરાદરો રોઝા ઇફતારી રોઝા છોડવા લીંબુનો ઉપયોગ વધારે કરતા હોય છે, જેથી ભાવ આસમાને પહોંચતા ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ચૈત્રી માસમાં ઉછાળો આવશે, 200 રૂપિયા કિલો સુધી પહોંચી જશે. સામાન્ય સિઝનમાં 60-70 રૂપિયામાં મળતા લીંબુ ઉનાળો આવતા જ 160-200 રૂપિયા સુધી પહોંચી જાય છે. બજારમાં 160ના ભાવ લીંબુ વેચાય છે ત્યારે હજી પણ ભાવ વધવાની શક્યતા રહેલી છે. ભાઈ